હલો નમસ્કાર મિત્રો, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ચાર ફરાળી વાનગીઓ બનાવીશું, જેમાં આપણે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી પોચારું જેવા સોફ્ટ એવા ફરાળી ઢોકળા બનાવીશું, અને તેની સાથે આપણે એકદમ ટેસ્ટી એવા સાબુદાણાના વડા બનાવીશું, અને તેની સાથે આપણે એકદમ ટેસ્ટી એવી શક્કરિયાની ફરાળી કટલેસ બનાવીશું, અને તેની સાથે સ્પેશિયલ સર્વ થતી એવી ફરાળી ચટણી પણ બનાવીશું, અને સાથે આપણે એકદમ ટેસ્ટી એવી સાબુદાણાની ખીચડી પણ બનાવીશું. તો ચાલો એકદમ ટેસ્ટી એવી આ ચાર ફરાળી વાનગીઓ બનાવવાનું શરૂ કરીએ. જો તમને આજની અમારી રેસીપી પસંદ આવે તો અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને આવી જ નવી રેસીપીના વિડીયો જોવા માટે જો મિત્રો તમે હજુ સુધી ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. તો ચાલો આજની આપણી ટેસ્ટી એવી ચાર ફરાળી વાનગીઓ બનાવવાનું શરૂ કરીએ. આવ નવી રેસીપી જોવા માટે ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી અમારા બધા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. સૌથી પહેલાં ટેસ્ટી ફરાળી ઢોકળા બનાવવા માટે સામગ્રીમાં આપણે એક કપ સામો, જેને કે મુરૈયો અને ઉપવાસના ચોખા પણ કહેવામાં આવે છે, તે લીધા છે, અને તેની સાથે અડધા કપ જેટલા સાબુદાણા લીધા છે. તો હવે સૌપ્રથમ આપણે સામા એટલે કે મુરૈયાને એક મિક્સર જારમાં એડ કરી દઈએ, અને તેને આ રીતે એકદમ દરદરો ક્રશ કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે તેનો એકદમ દરદરો પાવડર બનાવી લીધો છે. તો હવે આપણે તેને એક વાટકીમાં કાઢી લઈએ, અને હવે આપણે મિક્સર જારમાં અડધા કપ જેટલા સાબુદાણાને એડ કરી દઈએ, અને સાબુદાણાને પણ એકદમ સારી રીતે ક્રશ કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે સાબુદાણાને પણ આપણે એકદમ સારી રીતે ક્રશ કરી લીધા છે, અને તેનો આ રીતનો ફાઇન પાવડર બનીને તૈયાર છે. તો હવે આ સાબુદાણાના પાવડરને પણ એક વાટકીમાં કાઢી લઈએ. તો અહીંયા આપણો સામા અને સાબુદાણાનો લોટ ઢોકળાનું બેટર બનાવવા માટે એકદમ તૈયાર છે. તો હવે એકદમ ટેસ્ટી ફરાળી ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં એક કપ જેટલો આપણે જે સામાનો લોટ તૈયાર કર્યો હતો તેને એડ કરી દઈએ, અને હવે તેની સાથે અડધા કપ જેટલા સાબુદાણાના લોટને પણ એડ કરી દઈએ. હવે આ મિશ્રણમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે આપણે ઢોકળાનું બેટર બનાવવા માટે એક વાટકી જેટલી છાશ લીધી છે. તો હવે આ છાશને થોડી થોડી ઢોકળાના લોટમાં એડ કરતા જઈને એકદમ સારી રીતે ઢોકળાનું બેટર બનાવી લઈએ. અહીંયા તમે છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે થોડી થોડી છાશ ઉમેરતા જઈને એકદમ સારી રીતે બેટર બનાવી લઈએ. થોડી વાર થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. તો હવે આપણે આ બેટરમાં કોઈ પણ પ્રકારના લમ્સ ના રહે અને બેટર એકદમ સ્મૂથ બને તેના માટે બેટરને આ રીતે વિસ્કરની મદદથી એક જ દિશામાં સારી રીતે ફેંટી લઈશું. આ રીતે બેટરને ફેંટવાથી બેટરમાં હવાના કણ ભરાય છે, અને આપણા ઢોકળા એકદમ સરસ પોચાર રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બને છે. તો હવે આ રીતે બેટરને મિક્સ કરી લઈએ, અને હવે આ બેટરને ઢાંકણ ઢાંકીને લગભગ 10-15 મિનિટ સુધી આ બેટરને રેસ્ટ થવા દઈએ, જેથી આપણા બેટરમાં રહેલો લોટ એકદમ સારી રીતે પલળી જાય. તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે, અને હવે આપણે બેટર ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે રેસ્ટ કરી લીધો છે. તો હવે આપણે આ બેટરમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. થોડી વાર થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો કે બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે આ બેટરમાં એકદમ સરસ ઢોકળાના સ્વાદ માટે તેમાં એક મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. અહીંયા તમે મરચાંની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. તો હવે આ બેટરમાં 2 નાની ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ, અને તેની સાથે ઢોકળામાં એકદમ સરસ શાઇનિંગ આવે તેના માટે તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ, અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. થોડી વાર થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. તો હવે આપણે જે વાસણમાં ઢોકળા બનાવવાના હોય તે થાળીને આ રીતે થોડું તેલ લગાવી લઈએ, જેનાથી આપણા ઢોકળા સરળતાથી અનમોલ્ડ થઈ શકે. તો હવે થાળીમાં આ રીતે તેલ લગાવી લો, અને હવે આ થાળીને એક સ્ટીમરમાં નીચે થોડું પાણી ગરમ કરવા માટે મૂકો, અને વચ્ચે એક સ્ટેન્ડ મૂકીને તેમાં આ રીતે થાળીને મૂકો, અને હવે થાળીને ગરમ થવા દો. તો હવે આપણે બેટરમાં 1 નાની ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરી દઈએ,
અને હવે બેકિંગ સોડાની ઉપર એક ચમચી જેટલું પાણી એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। અહીંયા તમે બેકિંગ સોડાની જગ્યાએ ઇનો ફ્રૂટ સોલ્ટનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। આ રીતે સોડા નાખીને બેટરને ફેટવાથી બેટર એકદમ સારી રીતે ફ્લફી બની જાય છે અને તેનાથી આપણા ઢોકળા સરસ પોચારું જેવા સોફ્ટ અને જાળીદાર બને છે। તો હવે આપણે તૈયાર થયેલા બેટરને આપણી જે સ્ટીમરમાં પ્લેટ ગરમ કરવા મૂકી હતી તે પ્લેટમાં એડ કરી દઈએ અને હવે આ ઢોકળાના એકદમ સરસ દેખાવ આવે તેના માટે ઢોકળાની ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરો। તમે આ ઢોકળાની ઉપર લાલ મરચું પાવડરની સાથે થોડો મરી પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો। તો હવે આ રીતે ઢોકળાની ઉપર લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈએ। થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણે ઢોકળાની ઉપર સારી રીતે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લીધું છે। તો હવે આપણે આ ઢોકળાનું ઢાંકણ ઢાંકીને ઢોકળાને લગભગ 10-15 મિનિટ સુધી સ્ટીમ થવા દો। ઢોકળા જ્યાં સુધી સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે ઢોકળાનો વઘાર કરી લઈએ। તો તેના માટે સૌપ્રથમ મીડિયમ ગેસની ફ્લેમ પર એક તપેલીમાં થોડું તેલ ગરમ કરવા માટે મૂકો। તેલ ગરમ થાય પછી તેમાં 1/2 ચમચી જેટલું જીરું નાખો અને હવે જીરું સારી રીતે કકળી જાય પછી તેમાં 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ અને હવે આ ઢોકળાના વઘારમાં 3-4 જેટલા સમારેલા લીલા મરચાં એડ કરી દઈએ અને હવે તેમાં થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈએ અને હવે વઘારને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ ઢોકળાના વઘારને લગભગ 1-2 મિનિટ સુધી થવા દો। થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઢોકળાનો વઘાર એકદમ સારી રીતે બની ગયો છે। તો હવે ગેસ બંધ કરી દઈએ અને ઢોકળાના વઘારને નીચે ઉતારી લઈએ અને બીજી બાજુ 10-15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ઢોકળા પણ એકદમ સારી રીતે બફાઈ ગયા છે। તો હવે આપણે આ ઢોકળાને બહાર કાઢી લઈએ અને હવે આ ઢોકળાને થોડી વાર માટે ઠંડા થવા દો અને હવે તમને છરીની મદદથી ઢોકળાને ચેક કરીને પણ બતાવીએ તો તમે જોઈ શકો છો કે છરી એકદમ ક્લીન બહાર આવે છે, મતલબ કે આપણા ઢોકળા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે છરીની મદદથી ઢોકળાના એક સરખા પીસ કરી લઈએ। અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે ઢોકળાના નાના કે મોટા પીસ કરી શકો છો। તો હવે આપણે ઢોકળાના એકદમ સારી રીતે પીસ કરી લઈએ। તો હવે આ રીતે ઢોકળાના આડા પીસ પણ કરી લઈએ। થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઢોકળાના એકદમ સારી રીતે પીસ કરી લીધા છે। તો હવે આ ઢોકળાની ઉપર આપણે જે વઘાર બનાવ્યો હતો તે વઘારને રેડી દઈએ અને હવે તેને આ રીતે ચમચીની મદદથી વઘારને એકદમ સારી રીતે ઢોકળાની બધી જ બાજુએ સ્પ્રેડ કરી દઈએ। તો હવે આ રીતે ચમચીની મદદથી ઢોકળાની બધી જ બાજુએ એકદમ સારી રીતે વઘારને રેડી દઈએ અને હવે આ ઢોકળાની ઉપર થોડા સમારેલા કોથમીરના પાન એડ કરી દઈએ। તો હવે આપણા એકદમ ટેસ્ટી કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી ઢોકળા બનીને તૈયાર છે અને હવે તમને ઢોકળાનો એક પીસ ઝૂમ કરીને પણ બતાવીએ તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી સરસ પોચા રૂ જેવા સોફ્ટ અને જાળીદાર એવા આપણા ફરાળી ઢોકળા બન્યા છે। તો હવે આપણે આ ફરાળી ઢોકળાને એક પ્લેટમાં કાઢી લઈશું અને તમે આ ફરાળી ઢોકળાને ફરાળી ચટણી સાથે ખાઈ શકો છો અથવા આ ઢોકળા એમને એમ પણ ખૂબ જ સરસ લાગે છે। એકદમ ટેસ્ટી નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવા કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી ઢોકળા બનીને તૈયાર છે।
तो हवे आपणे एकदम हेल्दी अने टेस्टी एवी शक्कर यानी कटलेस बनावीशुं जेने तमे शक्कर यानी टिक्की पण कही शको छो अने तेनी साथे स्पेशल सर्व थती एवी फराळी चटणी पण बनावीशुं अने तमे जोई शको छो के एकदम टेस्टी एवी आपणी आ शक्कर यानी कटलेस बनी छे। एकदम टेस्टी शक्कर यानी कटलेस के पछी शक्कर यानी टिक्की बनावा माटे अहींया 250 ग्राम जेटला मीडियम साइजना शक्करिया लीधा छे। तो હવે આ શક્કરિયાને આપણે બાફી લઈશું। તો તેના માટે સૌપ્રથમ ગેસ પર એક કુકર ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં જરૂર મુજબ પાણી ગરમ કરવા માટે મૂકો। પાણી થોડું ગરમ થાય પછી તેમાં આ રીતના શક્કરિયાને મીડિયમ સાઇઝમાં કટ કરીને પછી નાખો અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને લગભગ 3-4 સીટી વાગે અથવા તો શક્કરિયા બફાઈ જાય ત્યાં સુધી તેને થવા દો। થોડી વાર થઈ ગઈ છે અને લગભગ 4-5 વિસલ જેવું થઈ ગયું છે। તો હવે આપણે કુકર ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા શક્કરિયા બરાબર બફાઈ ગયા છે। તો હવે આ શક્કરિયાની છાલ આપણે કાઢી લઈશું। શક્કરિયાની છાલ સારી રીતે કાઢી લીધી છે તો હવે આ શક્કરિયાને આ રીતે મેશરની મદદથી સારી રીતે મેશ કરી લઈશું અને હવે તેમાં 1 ચમચી જેટલી સમારેલા લીલા મરચાંની પેસ્ટ નાખીશું અને સાથે 1 ચમચી જેટલો વરિયાળીનો પાવડર નાખો તેમજ 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખો। જો તમે વ્રત કે ઉપવાસમાં લાલ મરચું પાવડર ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો જીરાનો પાવડર નાખો અને સાથે તેમાં 1 ચમચી જેટલો શેકેલા શિંગદાણાનો ભૂકો નાખો અને હવે તેમાં થોડા સમારેલા કોથમીરના પાન નાખો અને એકદમ ટેસ્ટી કટલેસમાં ખાટો મીઠો સ્વાદ આપવા માટે 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર અને સાથે 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખો અને હવે કટલેસને એકદમ સરસ બાઇન્ડિંગ દેવા માટે તેમાં 1 વાટકી જેટલો ચોખાનો લોટ નાખો। તમે તેની જગ્યાએ તપકીરના લોટનો પણ યુઝ કરી શકો છો। તો હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો। થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે। તો હવે આપણે લોટ બાંધીએ એ રીતે આ મિશ્રણને કરી લેવાનું છે। તો હવે આ રીતે હાથમાં થોડું તેલ લગાવીને મિશ્રણને હાથમાં લઈને આ રીતની ટિક્કી બનાવી લઈશું। તમે જોઈ શકો છો કે ટિક્કીને બનાવી લીધી છે। તો હવે આ ટિક્કીને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે ફરી પાછું થોડું મિશ્રણને હાથમાં લઈશું અને તેને આ રીતે હાથની મદદથી ટિક્કીનો શેપ આપી દઈશું। તમે જોઈ શકો છો કે ટિક્કીને બનાવી લીધી છે। તો હવે આ ટિક્કીને પણ એક પ્લેટમાં કાઢી લો અને હવે આ રીતે બીજી બધી જ ટિક્કીને બનાવીને તૈયાર કરી લો। તો હવે આ ટિક્કીની ઉપર થોડા સફેદ તલ આ રીતે સ્પ્રિંકલ કરો અને હવે તેને આંગળીની મદદથી સારી રીતે ટિક્કીની અંદર પ્રેસ કરી લો। તો હવે આ રીતે બીજી બધી જ ટિક્કીને તલ લગાવીને તૈયાર કરી લો। તમે જોઈ શકો છો કે બધી જ ટિક્કી બનાવી લીધી છે। તો હવે ગેસ પર એક કડાઈ ગરમ કરવા માટે મૂકો। કડાઈ ગરમ થાય પછી તેમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂકો। તેલ ગરમ થાય પછી આ રીતે હળવે હાથે ટિક્કીને તેલમાં ઉમેરીએ અને હવે આ ટિક્કીને થોડી વાર માટે થવા દઈએ। લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને ટિક્કી થોડી શેકાઈ ગઈ છે। તો હવે આ રીતે જારાની મદદથી ટિક્કીની સાઈડ પલટી લો અને હવે આ રીતે એક એક ટિક્કીની સાઈડ પલટતા જઈને તેને બંને બાજુ સારી રીતે તળી લો। થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ટિક્કીનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે। તો હવે ટિક્કીને થોડી વાર માટે થવા દો। તો હવે ટિક્કીને આ રીતે બંને બાજુ સારી રીતે પલટતા જઈને તળી લો। થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવી આપણી શક્કરિયાની કટલેસ બનીને તૈયાર છે। તો હવે આ કટલેસને પ્લેટમાં કાઢી લો અને હવે આપણે એકદમ ટેસ્ટી એવી ફરાળી ચટણી બનાવી લઈએ। તો તેના માટે સૌપ્રથમ એક મિક્સિંગ જારમાં થોડી સમારેલી કોથમીર નાખો અને સાથે 2-3 જેટલા સમારેલા લીલા મરચાં નાખો અને હવે ચટણીને એકદમ ખાટો મીઠો સ્વાદ આપવા માટે તેમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખો અને સાથે 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખો અને હવે તેમાં
બે મોટી ચમચી જેટલું ઢોપરાનું છીણ નાખો। તમે ઢોપરાના છીણને સ્કીપ પણ કરી શકો છો। તો હવે આ ચટણીમાં થોડું પાણી નાખીને બધી જ વસ્તુની સારી રીતે ક્રશ કરી લો। તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુની સારી રીતે ક્રશ કરી લીધી છે। તો હવે એકદમ ટેસ્ટી એવી આપણી શક્કરિયાની કટલેટ્સને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને એકદમ ટેસ્ટી એવી ફરાળી ચટણી સાથે સર્વ કરીશું। તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ચાર ફરાળી વાનગીઓ બનીને તૈયાર છે। જો તમને આજની અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે જો હજુ સુધી મિત્રો તમે ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી ઓન નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી અમારા બધા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। અને તમને આ એકદમ ટેસ્ટી એવી ચાર ફરાળી વાનગીઓની રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો આપણે ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।